नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 ना आ प्रकरण 1 में के द्रव्य नी जे बाकी अवस्थाओ है, बाकी कई अवस्थाओ है, प्लाज्मा अने बोझ आइंस्टाइन संघटक बीईसी आनी विषय आप चर्चा करवानी छे। एमां सौथी पहला आप चर्चा कर लीए द्रव्य नी जे चौथी अवस्था है ई कई है, तो के प्लाज्मा। प्लाज्मा में अंदर शुं होय तो के प्लाज्मा में कणों आवेला होय छे। आ कणों नी जो चर्चा करिए तो कणों कया प्रकार ना हशे, तो के आ कणों अतिशय ऊर्जा वाला अने अति उत्तेजित कणों होय छे। मित्र आमा खूब ज उत्तेजित कणों होय, खूब ज ऊर्जा वाला कणों होय, एमा आ जे कणों छे पाछा कया स्वरूपे होय, तो ई जे छे आ कणों आयनीकरण पामेला वायु स्वरूपे होय छे। वायु स्वरूपे मित्रों प्लाज्मा जे छे ई सामान्य अवस्था नथी, आपणे लोकोए बहु ओछी अथवा જોઈએ જ નહીં હોય કે જે મોસ્ટ ઓફલી જે ફ્લોરોસન્ટ ટ્યુબ અથવા નિયોન બલ્બ તેમાં જે છે આ પ્લાઝ્મા આવેલા હોય છે, તો આપણે એની વિશે પણ લખી શકીએ કે ઈ કેમાં કેમાં જોવા મળે છે, તો કે ઈ આપણને ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ માં જોવા મળે છે। મિત્રો આપણને એમ થાય કે સાહેબ આ નિયોન બલ્બમાં, તો કે નિયોન બલ્બમાં બીજું કાંઈ ન હોય, નિયોન વાયુ હશે। શું હશે? નિયોન વાયુ ભરેલો હોય કે જેના લીધે શું હોય, તો કે એની પાસે જુદા જુદા કલર હોય, જુદા જુદા કલર એમાં જે વાયુ ભરેલો હોય ને એને આધારે હોય। જેમ કે ફ્લોરોસન્ટ ટ્યુબમાં જે છે એ કાં તો હિલિયમ હોય અથવા એમાં અન્ય વાયુ હશે, બરાબર, હિલિયમ અથવા અન્ય વાયુઓ ભરેલા હોય। માટે આ કણો શું કરશે, અતિ ઉત્તેજિત હોવાથી તે પ્રકાશ ફેંકે। એવી જ રીતે સૂર્યમાં અને તારાઓમાં પ્રકાશ છે, તો શું એની પાછળનું કારણ? યસ મિત્રો, સૂર્યમાં પણ જ્યાં પ્લાઝ્માના લીધે એ ચળકતા હોય, તો એની પાસે આપણને એમ થશે સૂર્ય અને તારાઓ પાસે પ્લાઝ્મા ક્યાંથી આવ્યું, તો કે સૂર્ય અને તારામાં પ્લાઝ્માનું કારણ શું હશે, તો એની પાછળનું કારણ છે તેનું ઊંચું તાપમાન, બરાબર મિત્રો। હવે એની ઊંચું, એટલું બધું ઊંચું તાપમાન છે જેના લીધે આવા કણો ઉત્પન્ન થતા હોય, તો જેના લીધે એ ચળકતા હોય છે, બરાબર મિત્રો। આ ચર્ચા થઈ છે ની, તો કે પ્લાઝ્માની। જ્યારે હવે આપણે ચર્ચા કરવાની છે કોની, આની પછીની પાંચમી અવસ્થા કઈ છે, તો કે બીઈ અને બીસી, બોઝ આઇન્સ્ટાઇન સંગઠક, આપણે લખી દઈએ બોઝ આઇન્સ્ટાઇન સંગઠક, બરાબર મિત્રો, બોઝ આઇન્સ્ટાઇન સંગઠક બીઈસી। તો મિત્રો આ અવસ્થા કઈ છે, તો આ અવસ્થા વિશે બહુ લિમિટેડ માહિતી છે જે આપણે અહીંયા હું તમને આપું છું, કે તે હવાની જે સામાન્ય ઘનતા છે તેના 1 લાખમાં ભાગ જેટલી, હવે હવાની સામાન્ય જે ઘનતા છે તેના 1 લાખમાં ભાગ જેટલી ઘનતા ધરાવતા વાયુ ને ખૂબ જ નીચા તાપમાને ઠંડુ કરતા શું મળશે, બીઈસી મળે છે, બરાબર મિત્રો। તો આ બીઈસી વિશે બહુ લિમિટેડ, અને એની વિશે તમને ટેક્સ્ટબુકમાં આ બંને અવસ્થાઓ વિશે ટેક્સ્ટબુકના પાછળ
માત્ર જાણકારી માટે એવા શબ્દોમાં અહીંયા આપેલ છે, પણ તેની વિશે જે જરૂરી માહિતી છે તે મેં અહીંયા તમને આપી છે કે આ પ્લાઝ્મા એ શું હોય છે, એની વિશે, પછી તે ક્યાં જોવા મળે છે, સૂર્ય અને તારાઓમાં હોવા પાછળનું કારણ, તો એના જરૂરી મુદ્દાઓ છે, અને બોઝ આઇન્સ્ટાઇન સંગઠક શું છે, તો કે સામાન્ય હવાની જેટલી ઘનતા છે એના 1,00,000માં ભાગની, અને તેવું વાયુને શું કરવાનું, તેને ખૂબ જ નીચા તાપમાને લઈ જવાનું, અને નીચા તાપમાને લઈ જાઓ તો શું મળે, બી સી મળે છે. ચલો મિત્રો, હવે આપણે ત્રણેય અવસ્થાઓની સરખામણી કરવાની છે, ઘન પ્રવાહી અને વાયુની સરખામણી. એમાં ઘનમાં જે કણો વચ્ચેનો અવકાશ હોય છે એ કેટલો હોય, ચલો ઘનમાં કેટલો હશે કે આપણે એની પહેલા આપણે એક અહીંયા સાથે એક દોરીને જોઈ લઈએ. તો હું તમને હમણાં થોડીક વાર પહેલા આપણે આવું સમજ્યા હતા કે ઘનમાં કણો આવી રીતે હોય છે, ખૂબ જ નજીક નજીક, જ્યારે આપણે પ્રવાહીમાં હશે એ કેવી રીતે હશે, કંઈક આવી રીતે હશે, ખૂબ નજીક પણ એની વચ્ચે જગ્યાઓ તો હશે. ચાલો પ્રવાહીમાં સોરી વાયુમાં કેવી હશે, તો કંઈક ખૂબ જ દૂર દૂર હોય છે, અને આ સતત આવી રીતે ખૂબ જ ગતિમાં હોય છે. બરાબર મિત્રો, તો આપણે હવે સરખામણીમાં તો કયો કણો વચ્ચેનો અવકાશ ઘનમાં કેવું હોય, તો કે ખૂબ જ ઓછું, ખૂબ જ ઓછું હોય છે, કે જેના લીધે કણો ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. પ્રવાહીમાં શું હશે, તો કે સરખામણીમાં અહીંયા વધુ અવકાશ જોવા મળશે, આની સરખામણીમાં અવકાશ ક્યાં હશે, આમાં વધારે હશે. એવી જ રીતે વાયુમાં શું હશે, તો કે અવકાશ ખૂબ જ વધારે હોય કે નહીં મિત્રો, બરાબર. તો આ શેની સરખામણી થઈ, તો કે એના અવકાશની. ચલો એની વચ્ચે આકર્ષણ બળો, હવે આકર્ષણ બળો કોના કણોની વચ્ચે વધારે હશે, તો આપણે એમ જોઈએ તો મહત્તમ ક્યાં જોવા મળશે, ઘનમાં મહત્તમ, બરાબર. એની સરખામણીમાં પ્રવાહીમાં કેવા હશે, સરખામણીમાં ઓછા હશે. એવી જ રીતે આમાં કેવા હશે, તો કે લઘુત્તમ, ખૂબ જ ઓછું આકર્ષણ બળો હશે. બીજું, ઘનનું સંકોચન થાય પ્રવાહીનું થાય, આપણે કોનું સંકોચન થાય, તો સંકોચનની વાત આવે તો ઘનમાં સંકોચન થતું નથી, એટલે કે સંકોચન નથી થતું. આમાં પ્રવાહીમાં ખૂબ જ આમ તો નહીવત કહી શકાય એટલું સંકોચન થતું હોય, કારણ કે અહીંયા કણો વચ્ચે જગ્યાઓ છે, પણ આને જો દબવાનો આપણે પ્રયત્ન કર્યો તો સામાન્ય રીતે થતું નથી, પણ નહીવત જેટલું એમાં સંકોચન થાય છે, કેટલું થાય, નહીવત જેટલું. બીજું, વાયુમાં સંકોચન, તે તો એનો મહત્વનો ગુણધર્મ છે, એટલે કે ખૂબ જ વધારે સંકોચન થશે, ખૂબ જ સંકોચન થાય, અથવા ખૂબ જ થાય છે, બરાબર, ખૂબ જ સંકોચન થશે. ચલો આકાર અને કદની ચર્ચા કરવાની છે, તો કે આકાર અને કદમાં કયો મિત્રો, આકાર અને કદમાં ઘન કેવા હશે, તો કે અહીંયા બંને આકાર અને કદ કેવા હશે, તો કે ચોક્કસ હોય કે ન હોય મિત્રો, આકાર અને કદ બંને કેવા હશે, ચોક્કસ હશે. જ્યારે અહીંયા આકાર ચોક્કસ હોતા નથી, પરંતુ કદ કેવા હશે, ચોક્કસ, હા કે ના મિત્રો, સિમ્પલ છે ને. તો ચાલો વાયુમાં, તો એની માટે શું લખશું, આકાર અને કદ ચોક્કસ હોતા નથી, બરાબર ને મિત્રો, તો આ સમજાઈ જાય. એની પછી આપણે ચર્ચા કરશું ઘનતાની. તો જો મિત્રો આ સમજી લો કે આ બધાનું કદ એક સરખું છે, એમાં કણોની સંખ્યા જેની વધારે હોય એમાં દળ વધારે હશે. ઘનતાના સૂત્ર પ્રમાણે આપણે આગળ એની ચર્ચા કરી હતી, ઘનતા બરાબર શું આવશે, તો કે દળના છેદમાં કદ. અહીંયા કદ બધાનું કેવું રાખ્યું છે મેં, સરખું. હવે એમાં દળ કોનું વધારે હોય, જેમાં કણોની સંખ્યા વધારે હોય, તો અહીંયા કણોની સંખ્યા સૌથી વધારે કેમાં દેખાય, તો કે ઘનમાં. તો ઘનતા સૌથી વધારે કેમાં હશે, તો કે અહીંયા મહત્તમ ઘનમાં. જ્યારે આની સરખામણીમાં અહીંયા ક્યાં ઓછે, ઓછી હશે, ઓછી. જ્યારે વાયુમાં ઘનતા કેવી હોય, ખૂબ જ ઓછી, હા કે ના મિત્રો, આ સિમ્પલ. તો ચાલો પ્રસરણની વાત કરીએ, સૌથી સારું પ્રસરણ કેમાં જોવા મળશે, તો કે સૌથી વધારે પ્રસરણ જોવા મળે વાયુમાં, એટલે કે ઘનમાં કેવું હશે, તો કે લઘુત્તમ. આમાં પ્રસરણ નહીં થતું હોય, નહીં લખીએ તો પણ ચાલશે, અને આમાં પ્રસરણ થાય પણ ઓછું થાય, આની સરખામણીમાં વધુ થાય પણ ઓછું થાય, બરાબર, ઓછું થાય. તો આમાં કેવું હશે, ખૂબ જ વધારે પ્રસરણ થાય,
બરાબર, પ્રસરણ ક્ષમતા એની ખૂબ જ વધારે છે. ચલો સ્વભાવ, સ્વભાવમાં આપણે જે છે આનું વહન થાય કે ન થાય, ઘનનું વહન થશે નહીં, એટલે આપણે અહીંયા લખશું તરલ નથી, પણ કેવા હોય તો કે સખત હોય. તો અહીંયા તરલ હોય, બરાબર આપણે લખી દઈએ તરલ, તરલ હોય, બરાબર મિત્રો. અને વાયુ કેવા હશે? ખૂબ જ તરલ હશે. કેવા હશે? ખૂબ જ તરલ, કારણ કે એ ખૂબ જ વહન પામે, ખૂબ જ પ્રસરણ પામે, એટલે એ ખૂબ જ તરલ હોય. ચલો ગતિ ઉર્જા, ગતિ ઉર્જા જે છે આની પહેલાંય આપણે એક વખત ચર્ચા કરી ગયા છીએ, સૌથી વધારે ગતિ ઉર્જા કેમાં જોવા મળશે? વાયુમાં. અને ઘનમાં ગતિ ઉર્જા કેવી હશે? ખૂબ ઓછી, ખૂબ જ ઓછી હોય ગતિ ઉર્જા. અને આમાં સરખામણીમાં વધુ હશે. અને અહીંયા કેવી હશે? ખૂબ જ વધારે. ઓકે મિત્રો, તો આ થઈ ત્રણેય અવસ્થાઓની સરખામણી. તો મિત્રો આ ક્લિયર છે બધું? આ બધા ગુણધર્મો આપણે ભણી ગયા છીએ, બરાબર. તો હવે પછીની જે ચર્ચા કરવાની છે મિત્રો, આની પછી તાપમાનની અથવા દ્રવ્ય જે છે એની અવસ્થામાં ફેરફાર કેવી રીતે થાય, ફેરફાર કરી શકાય કે નહીં કરી શકાય, અને કરી શકાય તો કેવી રીતે કરી શકાય, તો એની ચર્ચા આપણે આની પછી કરીએ.